તો રાજકોટ શહેરમાં લૂંટારાઓનો ખોફ વધી રહ્યો છે. કાલાવાડ રોડ ઉપર બુકાનીધારી લૂંટારાઓ ત્રાટક્યા. સજાનંદ વાટિકામાં બાઇક, બે મોબાઈલની લૂંટ ચલાવી આસપાસના ઘરમાં પણ ચોરી કરવાનો પ્રયાસ કર્યો છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની અમારી સાથે જોડાયા છે. મયુર, રાજકોટમાં પણ લૂંટારાઓ છે, બેફામ બની ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ભાવિની, ઠંડીની સિઝનની અંદર મોટા પ્રમાણની અંદર ચોરી અને લૂંટની ઘટનાઓ છે તે ઘટતી હોય છે. તેવી જ ઘટના રાજકોટના કાલાવડ રોડ વિસ્તારની અંદર આવેલી સજાનંદ વાટિકા છે ત્યાં ઘટી છે. કર્મચારી છે, તેનો મોબાઈલ છીનવી લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત બાઇક સહિતની વસ્તુની ચોરી છે તે આ લૂંટારા ટોળકી દ્વારા કરવામાં આવી છે. બુકાનીધારી ટોળકી છે આ વિસ્તારની અંદર સક્રિય થઈ હોય તે પ્રકારના સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે. આ બુકાનીધારી ટોળકીના 3 જેટલા સદસ્યો છે એ આ સીસીટીવી ની અંદર કેદ થયા છે. 3 કરતા વધુ સદસ્યો હોય તેવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી. કાલાવડ રોડ અને આસપાસના વિસ્તારની અંદર છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલિંગ છે એ ખૂબ જ ઓછું હોય તેવી સ્થાનિકોની વાત છે. આ જ વાત લઈને હવે તાલુકા પોલીસ મથક દ્વારા વિસ્તારની અંદર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જો કે હજુ સુધી લૂંટારો ટોળકી પૈકીના કોઈ એક પણ વ્યક્તિ છે એ પોલીસના સંપર્કમાં આવ્યા નથી. આભાર માહિતી માટે.